20 પણ કરી શકો છો।
પછી
કેટલા થાય તો કે 100 બરાબર અહીંયા 100 થઈ ગયા તો જવાબ કેટલો આવશે 12600 બરાબર આ હતું તે આપણા ગુણાકારનો સરવાળો આપણે વિભાજનના સૂત્રનો ઉપયોગ કરી અને કરેલા ગુણાકાર છે બરાબર બાળ મિત્રો તમે આવી રીતે સરળતાથી તમે ગણતરી કરી શકો છો હવે તમે જુઓ કે આપણે એકવાર જોઈ ગયા કે સંખ્યા સરવાળા અને ગુણાકાર માટે એકમ ઘટક એટલે તો કે તટસ્થ સંખ્યા તમને મેં વારંવાર કીધું છે બાળ મિત્રો એકવાર ફરીથી કહું છું કે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા 1 છે શું કામ તો કે 1 વડે કોઈ પણ સંખ્યાને ગુણાકાર કરો તો એ તેની તે જ સંખ્યા આપણને મળે તેથી 1 છે એ તટસ્થ છે બરાબર એવી જ રીતે સરવાળામાં તટસ્થ સંખ્યા 0 છે એટલે કે ઘટક એકમ 0 છે બરાબર તો એ શૂન્યમાં આપણે કોઈ પણ સરવાળો કરતા માની લો કે 45 વત્તા 0 કર્યા તો આપણને શું મળ્યું 45 જ મળે બરાબર તો અહીંયા શૂન્ય છે એ શું છે તો કે એ તટસ્થ સંખ્યા છે કોની તો કે સરવાળાની તટસ્થ સંખ્યા છે બરાબર બાળ મિત્રો આવી રીતે પરિણામ ફરીથી તે જ પૂર્ણ સંખ્યા મળે અને આ કારણથી શૂન્યને પૂર્ણ સંખ્યાઓમાં સરવાળા માટે વિભાજન સરવાળા માટેની તટસ્થ સંખ્યા કહે છે બરાબર અને એને સરવાળા માટેનો તટસ્થ ઘટક પણ કહે છે બાળ મિત્રો શબ્દ બરાબર સમજો કદાચ ખાલી જગ્યામાં એમાં તમને ફેરવીને પૂછવામાં આવે તો આપણે ગભરાવાનું નહીં તટસ્થ ઘટક કે સરવાળા માટે તો શૂન્ય ગુણાકાર માટે તટસ્થ ઘટક કે તો 1 બરાબર ખ્યાલ આવ્યો બરાબર બાળ મિત્રો સારું ત્યારે હવે આજે 2.1 તમે જે સ્વાધ્યાય છે તે ગણવાની પ્રયત્ન કરજો જે મેં તમને આ રીતે કીધા એ જ રીતે દાખલા ગણવાના છે બાળ મિત્રો ઓકે હેવ અ નાઇસ ડે